નારી શક્તિને શર્મસાર કરતી ઘટના બનવા પામી છે. પ્રતાપનગર સ્થિત ઇન્ફિનિટી કોમ્પ્લેક્સમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતી મહિલા સાથે અસામાજિક તત્વો દ્વારા અશોભનીય વર્તન કરવાનો વિડીયો વાયરલ થયો છે. નારી સશક્તિકરણની મોટી મોટી વાતો કરતી સરકારને પડકાર ફેંકતો એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેરમાં આવેલા મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર પ્રતાપનગર રોડ હજીરાની સામે ઇન્ફિનિટી કોમ્પ્લેક્સમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતી મહિલા સાથે અસામાજિક તત્વો દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ તથા ઢોરમાર મારવાની ઘટના સામે આવી છે. મહિલાની હાલ SSC હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મહિલા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ પહેલાં પણ 3-1 મહિના પહેલાં આ જ રીતની હેરાનગતિ બાબતે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવ્યા નથી. સોશિયલ મીડિયામાં મહિલા સાથે થયેલ મારામારીનો વિડીયો વાયરલ થયેલ છે. ત્યાં હું જોબ કરું ત્યાં છોકરાઓ સિગરેટ પીતા હતા. ત્યાં મેં ના પાડી કે સિગરેટ પીવાનું અહીંયા અલાઉડ નથી. તો છોકરાઓ જેમ તેમ મને ગાળો બોલવા લાગ્યા. ગાળો બોલીને અંદર જતા રહ્યા. બહુ ગંદી ગાળો બોલતા હતા. ગાળો બોલીને અંદર સલોનમાં જતા રહ્યા. સલોનમાંથી લગભગ 15-20 મિનિટ પછી નીકળ્યા તો મેં એવું કીધું કે જતા નહીં, મારા સાહેબ આવે છે, વાત કરીને જજો. તમે મને ગાળ બોલ્યા છે ને તો પછી એ છોકરાઓ મને ડાયરેક્ટ પાછા ગાળો બોલવા માંડ્યા. અને બહુ એમ કડાના એનથી મારી છે ને તો બહુ આ દુઃખે ચક્કર આવે છે. અમારે અન્યાય મળવું જોઈએ. આજે અમારી જોડે થયું, કાલે બીજી કોઈ લેડીઝ જોડે થશે, રસ્તામાં થશે તો કોણ જવાબદાર? આ બનાવ અત્યારે બન્યો એ બહુ ખૂબ જ દુઃખદ ઘટના છે કે એક લેડીઝ ગાર્ડ પર આ રીતે હુમલો થાય એ તો બહુ જ ખરાબ વર્તણૂક કહેવાય. અને આ ઘટના પહેલીવાર નથી બની. આ કોમ્પ્લેક્સમાં આ ઘટના વારંવાર બનતી રહે છે. તો જે તે પોલીસ સ્ટેશન અને વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબને નિમ્ર વિનંતી છે કે આ ઘટના આવી વારેઘડી અહીંયા બને ના એવી ખાસ ધ્યાન દોરે અને કાળજી લે. અને જે પણ અમને સપોર્ટ થઈ શકતો હોય એ સપોર્ટ અમને આપે. કઈ જગ્યા આવી છે? આ પ્રતાપનગર જેવો આપણે બ્રિજ નીચે ઉતરીએ હજીરા ગ્રાઉન્ડની સામે ઇન્ફિનિટી આર્કેડ આવેલું છે. અને આ ઘટના ત્યાં બની છે. જે ઘટના ઘટી છે એ ઇન્ફિનિટી આર્કેડ પ્રતાપનગરમાં ઘટી છે. અને એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે. જે તે અસામી તત્વો હતા, જે લોકો અહીંયા આગળ અવારનવાર આવતા રહેતા હોય છે, એ જે પણ તત્વો એમનું ધારણ કરીને આવતા હોય છે, નશો કરીને આવતા હોય છે, અને અહીંયા આગળ પછી મહિલાએ ના પાડી કે અહીંયા આગળ બેસવા માટે નથી બેસવા દેતા. અમારા કોમ્પ્લેક્સના નિયમો છે કે અહીંયા નીચે નથી બેસવાનો, એટલે તમે પોતપોતાની જગ્યા ઉપર જઈને બેસી શકો છો. પણ એ વ્યક્તિઓ માન્યા નહીં અને એકબીજા જોડે ક્રોસ થયું અને પછી એ મહિલા પર હુમલો થયો. એ મહિલાને માથામાં વાગ્યું છે ને હમણાં હાલ SSCમાં છે. આ ટાઈપથી જે થઈ રહ્યું છે જે ઘટનાઓ, એ અમે મહિલાઓ સિક્યુરિટી મૂકી છે, પ્લસ અમારા બીજા જેન્ટ્સ સિક્યુરિટી છે, નિયમ મેટ્રોપોલિટનની અમે સિક્યુરિટી હાયર કરી છે, 3-3 વ્યક્તિઓ છે. તે છતાં પણ આ ઘટનાઓ એવરી ડે બનતી જ હોય છે. જે પણ તત્વો છે આઈ ડોન્ટ નો કેમ આવું કરી રહ્યા છે અને અહીંયા જ કેમ કરી રહ્યા છે. તો મારી દરેક દરખાસ્ત પોલીસ સ્ટેશન ખાતાને કે આ લોકો પર સ્ટ્રિક્ટલી એક્શન લે.